સતર્ક રહેવાથી અપરાધ અટકી શકે છે. અમારો ઉદ્દેશ માત્ર આપને સતર્ક કરવાનો છે. આવો જ એક કિસ્સો બતાવીશું આપને જામનગરનો, કે જ્યાં ગ્રામજનોની સતર્કતાથી બેંકમાં મોટી રકમની ચોરી થતી અટકી ગઈ છે. જામનગર શહેર નજીક આવેલા નાધીડી ગામમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની લાખા બાવડ શાખામાં બેંક અને એટીએમમાં ચોરી કરવાના ઇરાદે 4 જેટલા બુકાનીધારી શખ્સો ટ્રાક્યા, પરંતુ મોટી ચોરીને અંજામ આપે તે પહેલા બેંકનું સાયરન વાગતાની સાથે જ આસપાસના ગ્રામજનો જાગી ગયા અને એટીએમમાં ચોરી કરવા આવેલા શખ્સોને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. તસ્કરો બેંકના પટાંગણમાં રહેલા સીસીટીવી કેમેરાને મોજા પહેરાવી દીધા, ત્યારબાદ શટરના તાળા તોડીને બેંકની અંદર પ્રવેશ કર્યો. મેસેજ આયા, કોલ ભી આયા એટીએમ ટૂટને કા. ફિર મેને પડોસી યહાં જયંતી ભાઈ રહેતે હૈ ઉનકો કોલ કિયા, ઉન્હોંને બોલા હાં પુલિસ વાલે દો હૈ, તો ફિર મેને પુલિસ વાલે સે ભી બાત કિયા, તો બતાયા કે આપકે બ્રાન્ચ ભી ટૂટા હુઆ હૈ. ફિર સુબહ આકે મેને દેખા તો એટીએમ કાફી ક્ષતિગ્રસ્ત હૈ. ઓછામાં ઓછી 15મી ચોરી હશે યાર, માં મોટી આ બેંકની ચોરી થઈ. ભાઈનો માહોલ માધવ સોસાયટીમાં જે દેખી ગયા છે એની માટે પથ્થરનો મારો કર્યો નહીં, લોકોને ભગાવી આપ્યા છે. ચોરોએ બાજુમાં રહેલા એટીએમમાંથી પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો, તે માટે કટર મશીન વડે એટીએમને સંપૂર્ણપણે તોડી નાખ્યું. જો કે એ જ દરમિયાન અચાનક ગફલતની સાયરન વાગતા ગ્રામજનો જાગી ગયા. ગ્રામજનોની બીકથી ચોરો ચોરી કર્યા વિના જ નાસી છૂટ્યા. ગ્રામજનોએ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. ગ્રામજનોની સતર્કતાને કારણે ચોરની જે અહીંયા ઘૂંસપેઠ થઈ હતી એની જાણ થતા તાત્કાલિક ધોરણે આવી જતા અહીં કઈ એવી કોઈ મોટી નુકસાની નથી થયેલી, પણ એટીએમ તોડી નાખેલા છે અને અંદર પણ ઘૂસેલા હતા જે સીસીટીવી ફૂટેજમાં આવી ગયેલા છે, પણ આ ચોરી વારંવાર આવી ઘણી બધી ઘટના થાય છે. સિક્યુરિટી બાબતમાં પણ સિક્યુરિટી ઇન્ચાર્જ પાસેની એની અગત્યની માહિતી પણ અમે લોકો કલેક્ટ કરવાનું ચાલુ છે. મેનેજર સાથે પણ વાતચીત કરેલી છે. બીજા કોઈ ક્લૂ કે બીજી કોઈ રીતે આ લોકોએ અગાઉ રેકી કરી હોય તો એ અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવા ચાલુ છે. નાગીડી સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષમાં 15થી વધુ ચોરીની ઘટનાઓ બની છે. ઘણી વખત ચોર આ વિસ્તારમાં આવે છે તો લોકો ઉપર પથરાવ અને અન્ય હથિયારો વડે હુમલા પણ કરે છે, જેને લઈને ભયનો માહોલ છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની લાખા બાવડ શાખામાં રાત્રિના સમયે ચોરીની ઘટના બની છે, પરંતુ 4 જેટલા બુકાનીધારી શખ્સો ટ્રાક્યા અને ચોરી નિષ્ફળ થઈ છે. હાલ આ પ્રકારની ચોરી જે છે આ વિસ્તારમાં 15થી પણ વધુ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, પણ જેને લઈને ગ્રામજનોમાં પણ એક ભયનો માહોલ છે. પોલીસ સીસીટીવીના આધારે ચારે બુકાનીધારીઓને શોધખોળ અત્યારે હાથ ધરી છે. મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર.